हेलो विद्यार्थी मित्रों, હું ડોક્ટર કાશ્મીરા સોતરિયા, સ્વાગત છે આપનું. આજના વિડીયોમાં આપણે સજીવો અને વસ્તી ચેપ્ટર 13 અને ખાસ કરીને પરિસ્થિતિ વિદ્યાના આ યુનિટનો અભ્યાસ કરી રહ્યા છે. આ ચેપ્ટર અંતર્ગત આજનો આપણો ટોપિક રહેશે વસ્તી વૃદ્ધિ અને એ વૃદ્ધિના નમૂના, એટલે કે એ વૃદ્ધિના પ્રકાર, વસ્તી વૃદ્ધિના પ્રકાર. વૃદ્ધિના નમૂનાનો અર્થ થશે વસ્તી વૃદ્ધિના પ્રકાર. તો આજે આપણે વસ્તી વૃદ્ધિ અને તેના પ્રકાર વિશે જોઈએ. તો સૌથી પહેલું, વસ્તી એટલે આપણને ખબર છે કે કોઈ એક નિશ્ચિત વસવાટની અંદર, વસવાટ કોઈ એક વસવાટ છે તેની અંદર જીવતા જે એક જ જાતિના જે સજીવોનો સમૂહ છે તો તેને આપણે વસ્તી કહી શકીએ. હવે આ વસ્તીનું કદ છે, એ કદ કાયમ માટે સ્થિર નથી હોતું. તે કદ જે છે તે સમયે સમયે બદલાતું રહે છે, એટલે કે સમયાંતરે વસ્તીના કદમાં ફેરફાર થતો રહે છે. શા માટે વસ્તીના કદમાં ફેરફાર થતો રહે છે? તો કે ખોરાકની પ્રાપ્તિ છે, પરભક્ષીઓનો પ્રભાવ છે, વિપરીત હવામાન છે, આ બધા જે જુદા જુદા પરિબળો છે એ પરિબળો વસ્તીનું કદ છે તેની ઉપર અસર કરે છે. એટલે આપણે સીધી રીતે એવું કહી શકીએ કે વસ્તીનું કદ જે છે તે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ, વિપરીત હવામાન વગેરે જુદા જુદા જે પરિબળો છે તેના ઉપર આધાર રાખે છે. ખરેખર આજે વસ્તી ગીચતામાં ફેરફાર થાય છે, એટલે કે વસ્તીના કદમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર વસ્તીમાં વધારો કે ઘટાડો દર્શાવે છે. કદમાં ફેરફારે શું છે? તો કે વસ્તીમાં વધારો કે ઘટાડો દર્શાવે, બરાબર છે. કારણ કોઈ પણ હોય, પરંતુ આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનમાં વસ્તીની જે ગીચતા છે તે મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાના કારણે વધતી ઘટતી રહે છે. જે ગીચતા છે અથવા તો વસ્તીનું કદ છે એ કોઈ પણ કારણ હોય, ચોક્કસ સમયે ચોક્કસ નિવાસ સ્થાનમાં કેટલીક મૂળભૂત પ્રક્રિયાઓના કારણે, અથવા તો ચાર મૂળભૂત પ્રક્રિયા, આપણે કીધું જુદા જુદા પરિબળો ઉપર આધાર રાખે છે, એમાંની ચાર મૂળભૂત એવી પ્રક્રિયાઓ છે કે જેના કારણે વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે. એ ચારમાંથી બે જે પરિબળો છે અથવા તો બે મુખ્ય પ્રક્રિયા છે એ જન્મદર અને અંત સ્થળાંતરણ છે. જન્મદર અને અંત સ્થળાંતરણ એ વસ્તી ગીચતા અથવા તો વસ્તીના કદમાં વધારો કરે છે, એટલે કે વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર છે. જ્યારે મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ જે છે તે વસ્તીના કદમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે. એટલે વસ્તી વૃદ્ધિને આપણે હવે જો વ્યાખ્યાયિત, સૌથી પહેલું તો આપણે એક વસ્તી વૃદ્ધિને જો વ્યાખ્યાયિત કરવી હોય તો વૃદ્ધિને આપણે એ રીતના વ્યાખ્યાયિત કરી શકીએ કે નિયત સમયમાં વસ્તીમાં થયેલા ઉમેરાને વસ્તી વૃદ્ધિ કહેવાય. વૃદ્ધિ એટલે શું? તો કે વધારો થયો. શેમાં વધારો થયો? તો કે સજીવોની સંખ્યામાં, જે તે સજીવની સંખ્યા તેની જે નિશ્ચિત વસ્તી છે તેમાં ઉમેરાય છે તો એ વસ્તીની વૃદ્ધિ છે, અથવા તો વસ્તીના કદમાં વધારો થયો. તો વસ્તીના કદમાં વધારો થવો એટલે તેને વસ્તી વૃદ્ધિ કહેવાય છે. અને વસ્તી ગીચતામાં વધારો થયો કે વસ્તીના કદમાં વધારો થયો એટલે વસ્તી વૃદ્ધિ, જેની માટે જન્મદર અને અંત સ્થળાંતરણ એ જવાબદાર મૂળભૂત પ્રક્રિયાઓ છે. પણ કદમાં ઘટાડા માટે તો કે મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ જવાબદાર છે. હવે જન્મદર શું છે, અંત સ્થળાંતરણ શું છે, મૃત્યુદર શું છે, બહિર સ્થળાંતરણ શું છે એની જો આપણે વાત કરીએ તો જન્મદર એટલે કે નેટાલિટી, જે ખરેખર જન્મદર એટલે શું? તો કે કોઈ પણ વસવાટ છે અથવા તો વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની અથવા તો જન્મ પામતા સજીવોની સંખ્યા તરીકે તેને ઉલ્લેખાય છે. અથવા તો આપણે બીજી રીતના કહીએ તો વસવાટમાં પ્રવર્તમાન સ્થિતિમાં, એટલે કે કોઈ એક વસ્તી છે એ વસ્તીની અંદર પ્રવર્તમાન એટલે કે હાલની પરિસ્થિતિમાં કોઈ જાતિની વસ્તીના સજીવોની સંખ્યામાં થતો વધારો એટલે તેને જન્મદર કહેવાય. જે નવા સજીવો જન્મ લે છે, બરાબર, અને તેના લીધે જે નવા સજીવોની સંખ્યા ઉમેરાય છે અથવા તો સજીવોની સંખ્યા ઉમેરાય છે તો તેને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે. હવે શરૂઆતમાં સજીવોની સંખ્યા અને નિશ્ચિત સમયગાળાના અંતે સજીવોની સંખ્યા એનો જે તફાવત કાઢીએ તેને આપણે જન્મદર તરીકે ઓળખાવી શકીએ.
दाखला तरीके टी समय वस्ती में कोई सजीवों की संख्या, बराबर कोई टी समय वस्ती में सजीवनी संख्या पची तो कि एक निश्चित समयगाड़ो, निश्चित समयगाड़ो टी थो, ए निश्चित समयगाड़ा ना अंत दाखला तरीके एक वर्ष पची जो तेमा सजीवनी संख्या गणवामां आवे तो टी प्लस वन थाय, अने टी तथा टी प्लस वन नो जे डिफरन्स आवे ए डिफरन्स ने आपणे जन्म दर तरीके ओळखावी शकीए छे। लेकिन वस्ती में आपेल समयगाड़ा दरमियान जन्मनी ए संख्या तरीके उल्लेखाय छे के जे आरंभिक गीचता में उमेरो करे, एटले के शुरुआत में दाखला तरीके सजीवनी संख्या पांच छे तो ए आपेल समयगाड़ा दरमियान तेमा जे नवा बे सजीव उमेराय छे तो आरंभिक गीचता में तेने उमेरो कर्यो, आरंभिक गीचता पांच हती एमां बे उमेराणा तो आरंभिक गीचता में वधारो थयो, उमेरो थयो तो ए जन्मदर छे। मृत्युदर आपेल समयगाड़ा दरमियान वस्ती में मृत्युनी संख्या छे, मृत्युना कारणे सजीवोनी संख्या में थतो घटाड़ो तो वसवाटमां, अने बीजी रीते आपणे कहेवुं होय तो आपणे एवुं कही शकीए वसवाटमांना सजीवोनी संख्यामां तेमना मृत्यु द्वारा थता घटाड़ाने मृत्युदर कहेवाय। अने मृत्युदर केवी रीते काढवामां आवे छे तो के निश्चित समयगाड़ामां जे संख्याना घटाड़ानुं मापन छे, बराबर संख्याना घटाड़ा नो त्यां पछी मृत्युनो उल्लेख नथी कर्यो, पर बीजी रीतना जेने कहीए तो निश्चित समयगाळामां थता संख्याना घटाड़ानुं मापन एटले मृत्युदर, એટલે જાણે સામાન્ય રીતે મૃત્યુના કારણે થતો ઘટાડો, જન્મના કારણે થતો ઉમેરો જન્મદર કહેવાય, મૃત્યુના કારણે થતો ઘટાડો એને મૃત્યુદર કહેવાય। તો જન્મદર એ વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર છે, વસ્તીના કદમાં વધારા માટે જવાબદાર છે, જ્યારે મૃત્યુદર છે તે વસ્તીના કદમાં ઘટાડા માટે જવાબદાર છે। અંતઃસ્થળાંતરણ એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં ચાલે આવે છે, બરાબર દાખલા તરીકે કોઈ એ વસ્તી છે અને બીજી એક વસ્તી બી છે તો બી વસ્તીમાંથી કોઈ સજીવ એ બી વસ્તીને છોડીને એ વસ્તીમાં દાખલ થાય છે। ફરીથી કહું કે એ અને બી વસ્તી છે, આપણે અહીંયા જોઈએ દાખલા તરીકે આ કોઈ એક વસ્તી એ છે અને આ વસ્તી બી છે તો બી માંથી સજીવ અહીંયા આવે છે, વસ્તી એ માં બી માંથી સજીવ વસ્તી એ માં આવે છે તો એ વસ્તીમાં જ્યારે સજીવ દાખલ થાય છે તો બી માંથી એ માટેનું અંતઃસ્થળાંતરણ થયું અથવા તો અન્ય જગ્યાએથી આ રીતના બીજા વસવાટમાં દાખલ થાય, એટલે કે તેનો મૂળભૂત વસવાટ, અહીંયા આપણે બી માટે બી વસ્તી એનો મૂળભૂત વસવાટ છે પણ એ બી વસ્તી છોડીને એમાં આવે છે તો જ્યારે એમાં આવે છે તો તે અંતઃસ્થળાંતરણ ઇમિગ્રેશન કહેવાય છે। બહિર સ્થળાંતરણ ક્યાં થયું તો કે બી ને છોડીને એમાં આવ્યું તો બી માટે શું થયું, બહિર સ્થળાંતરણ થયું, બી માંથી એ સજીવ જાય છે એમાં દાખલ થાય છે તો એમાં એ સજીવનું અંતર સ્થળાંતરણ થયું અને બી માંથી એ નીકળે છે, બરાબર છે, બી માંથી એ નીકળી જાય છે તો બી માં તેનું બહિર સ્થળાંતરણ થયું અને એમાં એ દાખલ થાય છે તો એ અંતર સ્થળાંતરણ થયું। ભૂચોખી વસ્તુ દાખલા તરીકે અત્યારે શિયાળામાં જે પક્ષીઓ માઇગ્રેશન કરીને આવે છે થોડા સમય માટે, કાયમી માટે કે થોડા સમય માટે માઇગ્રેશન કરીને જ્યારે આવે છે તો એ એની વસ્તી છોડે છે, જ્યાં એની મૂળભૂત વસ્તી છે છોડે છે તો એ ત્યાંથી સ્થળાંતરણ કરે છે, મૂળભૂત વસ્તી છોડે છે તો એ બહિર સ્થળાંતરણ થયું અને જ્યાં એ દાખલ થાય છે ત્યાં તે અંતઃ સ્થળાંતરણ થયું। એટલે એ જ જાતિના વ્યક્તિગત સજીવોની વિચારણા લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી વસવાટમાં આવે છે, એટલે કે બીમાંથી જ્યારે એમાં આવે છે તો એમાં દાખલ થતા સજીવોનું અંતઃ સ્થળાંતરણ, એમાં એ સજીવોનું અંતઃ સ્થળાંતરણ થયું પણ એ બી છોડીને બહાર નીકળે છે, બી વસ્તી છોડીને બહાર નીકળે છે તો બીમાં એ સજીવોનું બહિર સ્થળાંતરણ થયું।
फेरफार थाय छे। हवे अहीं आपणे आकृति जोईए, आकृति छे एने जोईए अहीं तो अहीं जोईए छे के जन्मदर छे, आ जन्मदर दर्शाव्यो छे, आ जन्मदर छे, आ अंत स्थळांतरण छे, આ મૃત્યુ દર છે અને આ બહિર્સ્થળાંતરણ છે। આજે બહિર્સ્થળાંતરણ છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પ્લસ બતાવ્યું છે, અહીંયા પ્લસ બતાવ્યું છે, અહીંયા માઇનસ બતાવ્યું છે અને અહીંયા માઇનસ બતાવ્યું છે। હવે જન્મ દરના કારણે આ વસ્તી ગીચતામાં નવા સજીવો ઉમેરાય છે, એવી જ રીતના અંત સ્થળાંતરણના કારણે સજીવો છે તે ઉમેરાય છે। તો જન્મદર અને અંત સ્થળાંતરણ એ બંને વસ્તી ગીચતા અથવા વસ્તીના કદમાં અથવા તો વસ્તી વૃદ્ધિ માટે જવાબદાર છે। પછી અહીંયા મૃત્યુ દરના લીધે ઘટાડો થાય છે, એટલે અહીંયા માઇનસ બતાવ્યું છે, એરો બાર તરફ બતાવ્યો છે। બહિર સ્થળાંતરણના લીધે ઘટાડો થાય છે, તો અહીંયા પણ માઇનસ બતાવ્યું છે, એરો બાર બતાવ્યો છે। એટલે કે વસ્તી ગીચતામાં મૃત્યુ દર અને બહિર સ્થળાંતરણના કારણે ઘટાડો થાય છે, મૃત્યુ દર અને બહિર સ્થળાંતરણના કારણે વસ્તીના કદમાં ઘટાડો થાય છે એવું પણ આપણે કહી શકીએ। એ આકૃતિ જે છે તે ખાસ યાદ રાખવી જરૂરી છે। હવે આ બધા ઉપરથી આપણે વસ્તી ગીચતા માપવી છે, એટલે ટી સમયે વસ્તી ગીચતા એન છે ત્યારે ટી પ્લસ વન સમયે જો તેની વસ્તી ગીચતા માપવી હોય તો શું થશે? તો કે એન એટલે વસ્તી ગીચતા છે, કયા સમયે માપવાની છે? તો કે ટી પ્લસ વન સમયે। તો એન ટી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન ટી, જે પહેલા સંખ્યા હતી એ શું થશે? તો કે એન ટી થશે। એમાં શું ઉમેરો થશે? તો કે બી અને આઈ। બી શું છે? બર્થ રેટ છે। આઈ શું છે? ઇમિગ્રેશન એટલે કે અંત સ્થળાંતરણ છે, તો આના લીધે ઉમેરો થાય છે, બરાબર। માઇનસ ડી પ્લસ ઈ, બરાબર, બહિર સ્થળાંતરણ, ડેથ અને બહિર સ્થળાંતરણના કારણે જે ઘટાડો થાય છે એ એમાંથી બાદ કરવામાં આવે તો એન ટી સમયે, એન ટી પ્લસ વન સમયે જે વસ્તી ગીચતા હશે તે આપણે જાણી શકીશું। દાખલા તરીકે ટી સમયે વસ્તી વૃદ્ધિ, વસ્તી જે છે એ 10 હતી, ટી સમયે વસ્તી ગીચતા છે તે 10 હતી, બરાબર। પછી તો કે જન્મ દર ત્યાં આપણે લઈએ તો 5 લઈએ, અંત સ્થળાંતરણ આપણે 10 લઈએ, બરાબર। પછી અહીંયા આપણે એવું લઈએ, આ 10 છે, બરાબર, અને આપણે અહીંયા 5 લઈએ અને આપણે અહીંયા 10 કરીએ, બરાબર છે, અને આપણે અહીંયા 3 કરીએ અને અને આપણે અહીંયા 4 કરીએ, બરાબર। તો એન ટી સમયે, ટી સમયે વસ્તી ગીચતા 10 હતી, જન્મ દરના લીધે 5 ઉમેરાણા, સોરી, અંત સ્થળાંતરણના લીધે 10 આવ્યા, બરાબર છે। મૃત્યુ દરના લીધે 3નો ઘટાડો થયો, બહિર સ્થળાંતરણના લીધે 4નો ઘટાડો થયો। તો અહીંયા પહેલા ડી પ્લસ ઈ એટલે 4 વત્તા 3 7 થશે, અહીંયા 10 વત્તા 5, બરાબર છે, એટલે 10 વત્તા 5 15 થશે, 15માંથી 7 બાદ થાય અને પ્લસ આ 10 કરીએ તો આપણને ગીચતા એન ટી પ્લસ વન સમય વસ્તીની ગીચતા છે તે મળી શકે છે। એટલે આના ઉપરથી ગણતરીવાળો અથવા તો એપ્લાઇડ એમસીક્યુ છે પૂછી શકાય। અહીંયા બધાના માપન આપ્યા હોય તો તે જન્મદર પણ પૂછી શકે છે, બરાબર છે। દાખલા કરી ટી પ્લસ વન સમયે વસ્તી આપી હોય, ટી સમયે વસ્તી આપી હોય, પછી તમને અંત સ્થળાંતરણ આપ્યું હોય, મૃત્યુ દર આપ્યું હોય, બહિર સ્થળાંતરણ આપ્યું હોય અને જન્મદર પણ પૂછી શકે। એટલે આ જે સમીકરણ છે એ સમીકરણ આધારિત એપ્લાઇડ એમસીક્યુ છે, એ પૂછાઈ શકે। એટલે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે ગુજરાત બોર્ડ માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ગુજરાત બોર્ડમાં પણ એનો એમસીક્યુ જે છે એ પૂછાઈ શકે છે।
आ રીતે જન્મ લેતા સજીવોની સંખ્યા અને અંતઃ સ્થળાંતરિત સજીવોની સંખ્યા બી પ્લસ આઈ બતાડવાની, મૃત્યુ પામતા સજીવોની સંખ્યા અને બહિર્સ્થળાંતરિત સજીવોની સંખ્યા ડી પ્લસ ઈ કરતા વધારે વસ્તી ગીચતા હશે, વધશે ને નહીતર તે ઘટી જાય. મૃત્યુ પામતા સજીવોની સંખ્યા અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ કર્યું આપણે, સોરી બરાબર છે, અહીંયા પ્લસ જ આવશે. અને પછી ડી પ્લસ ઈ છે એ બી પ્લસ આઈ માંથી માઇનસ કરવામાં આવે. આ વસ્તી વૃદ્ધિની આપણે વાત કરી. હવે આ વસ્તી વૃદ્ધિના ચોક્કસ પેટર્ન છે, સમયની સાપેક્ષ એ ચોક્કસ પેટર્ન અથવા તો ચોક્કસ ગ્રાફ દર્શાવે છે, જે કોઈ પણ વસ્તીની વૃદ્ધિ માટે અથવા તો કોઈ પણ વસ્તી છે તેના માટે તેની કોઈ વિશિષ્ટતા છે અથવા તો તેનું ભવિષ્ય છે તે જાણવા માટે આ જે ગ્રાફ છે અથવા તો તેના જે પ્રકાર છે તે ખૂબ ઉપયોગી બને છે. વસ્તી વૃદ્ધિના બે પ્રકાર છે, ચર ઘાતાંકીય વૃદ્ધિ એટલે કે એક્સપોનેન્શિયલ ગ્રોથ અને સંભાવ્ય વૃદ્ધિ એટલે કે લોજિસ્ટિક ગ્રોથ. ચર ઘાતાંકીય વૃદ્ધિ અથવા તો એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે શું? તો કે ખૂબ ઝડપથી વધારો થાય, તો એક્સપોનેન્શિયલ ગ્રોથ છે. સંભાવ્ય વૃદ્ધિ શું છે? તો કે તબક્કાવાર વૃદ્ધિ થાય અને પછી એક તબક્કે સ્થિર થઈ જાય, તો એ સંભાવ્ય વૃદ્ધિ છે. આપણે બે વારા ફરતી સમજીએ. ચર ઘાતાંકીય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ શબ્દ ઉપરથી જ ખબર પડે કે વસ્તી વિસ્ફોટ થાય છે. કોઈ એક નિશ્ચિત સમયમાં અમાપ રીતે વસ્તી વૃદ્ધિ જોવા મળે તો એ ચર ઘાતાંકીય અથવા તો એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય છે. કોઈ વસ્તી, દાખલા તરીકે કોઈ એક વસ્તી છે, પેરામેશિયમની વસ્તી છે, તો એ પેરામેશિયમને ખોરાક પૂરતા પ્રમાણમાં મળે છે, પાણી જેનો વસવાટ છે એમાં તેને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે, એને વિસ્તરવા માટે જગ્યા પૂરતા પ્રમાણમાં મળે છે, તો આ બધા જ પરિબળો તેની માટે અનુકૂળ છે. ત્યારે બધા જ પરિબળો, દેખીતી રીતે આવશ્યક પરિબળો તેને અનુકૂળ હોય અને પ્રાપ્ય હોય, ખોરાકનો સ્ત્રોત પ્રાપ્ય હોય, વસવાટનો સ્ત્રોત પ્રાપ્ય હોય, પોષણનો સ્ત્રોત પ્રાપ્ય હોય, તો આવા જ્યારે બધા જ પરિબળો છે તે અનુકૂળ રીતે તેને પ્રાપ્ય હોય અને ત્યારે એ વસ્તીની વૃદ્ધિ છે તે અબાધિત રીતે વધારો પામે છે, અબાધિત રીતે વધે છે એટલે કે અટક્યા વગર વધે છે અને ખૂબ ઝડપથી વધે છે. આદર્શ રીતે જ્યારે નિવાસસ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય એટલે કે તેની કોઈ લિમિટ નથી અને પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું પ્રાપ્ય હોય, બરાબર છે, એવી જ્યારે સ્થિતિ હોય છે ત્યારે દરેક જાતિ તેના સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જ્યારે બધા જ પરિબળો અનુકૂળ છે, અમાપ રીતે તેને પ્રાપ્ય છે, ખોરાક પણ પ્રાપ્ય છે, વસવાટ પણ પ્રાપ્ય છે, પોષક દ્રવ્યો પણ પ્રાપ્ય છે, ઓક્સિજન પણ પ્રાપ્ય છે, આ બધા જ પરિબળો તેને અમર્યાદિત રીતે પ્રાપ્ય છે, ત્યારે દરેક જાતિ જે છે તેની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે સંપૂર્ણપણે અથવા તો મેક્સિમમ વૃદ્ધિ કરવા માટેની ક્ષમતા દર્શાવે છે. અને આવું તો કે ડાર્વિને કીધું હતું. ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો ત્યારે તેમણે આ અવલોકન કર્યું હતું. અને ત્યારે વસ્તી વૃદ્ધિની આ જે શૈલી અથવા તો વસ્તી વૃદ્ધિની આ જે પેટર્ન છે તેને ચર ઘાતાંકીય અથવા તો ભૌમિતિક વસ્તી વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ ખૂબ ઝડપી વસ્તી વૃદ્ધિ થતી હોય તો એ ચર ઘાતાંકીય અથવા તો ભૌમિતિક શૈલી તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત છે કે જે પર્યાવરણ બધા જ પ્રકારના પરિબળો તેને અનુકૂળ છે તો એ સજીવ છે તે મેક્સિમમ તેની સંખ્યામાં તેની પ્રજનન ક્ષમતા છે તેનો વધારો કરી અને મેક્સિમમ સજીવોની સંખ્યા છે તે વસ્તીમાં ઉમેરાય છે. તો આ રીતના જે વસ્તી ગ્રોથ જોવા મળે છે તેને ચર ઘાતાંકી અથવા તો એક્સપોનેશનલ ગ્રોથ કહેવાય છે. હવે એક્સપોનેશનલ ગ્રોથમાં જો એન કદની વસ્તીમાં જન્મદર, કુલ સંખ્યા નથી કીધી પરંતુ જન્મદર જેને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, કુલ સંખ્યા નહીં પણ તેને જન્મદરને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે,
तो जन्म दर ने अपने बी स्वरूपे दर्शाए, मृत्यु दर ए पण टकावारी में दर्शावामां आवे छे तेने अपने डी स्वरूपे दर्शाए। त्यारे एकम समय अवधि एटले के एकम समय अवधि शुं छे तो के आ टी टी समये बराबर वधारो के घटाड़ो छे आपणे जाणवो छे बराबर छे। कोई एक वस्ती में एना निश्चित समय अवधि में जो वधारो के घटाड़ो आपणे जाणवो छे एने आपणे डीएन बाय डीटी कहेशुं इज इक्वल टू बी माइनस डी जन्मदर माइनस मृत्यु दर एने गुणिया जे कई वस्तीनी गीचता होय छे ते। અહીં માનો કે બી માઇનસ ડી જે છે એને આપણે આર લઈએ, આર એ પ્રાકૃતિક અચળાંક છે, અહીંયા આર છે પ્રાકૃતિક અચળાંક છે, એટલે જો અહીંયા બી માઇનસ ડી એને ઇઝ ઇક્વલ ટુ આર છે તો ત્યાં ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન થશે। એટલે અહીંયા આર શું છે તો કે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે, એક અચળાંક છે, અને તેની તેને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ અજૈવિક પરિબળની અસરને નક્કી કરવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે। કયા પરિબળને નક્કી કરવામાં? અજૈવિક પરિબળને, વસ્તી વૃદ્ધિ ઉપર અજૈવિક પરિબળોનો પ્રભાવ છે એ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ માપદંડ તો કે આર છે, એટલે કે પ્રાકૃતિક વૃદ્ધિનો તે આંતરિક દર દર્શાવે છે। પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર દર્શાવતો તે અચળાંક છે। એના મૂલ્ય જે છે, આર નું મૂલ્ય જે છે તેનો તેના પરિણામ વિશે ખ્યાલ આપતા ઉદાહરણો, તો આરનું મૂલ્ય જે છે તે જન્મદર અને મૃત્યુ દર ઉપર આધારિત છે બરાબર। તો એ આરનું મૂલ્ય એના ઉદાહરણો કેટલાક આપ્યા છે કે નોર્વેના જે ઉંદરો છે તેના માટે આરનું મૂલ્ય 0.015 છે। લૂંટમાં જે રાતિ જીવાત ધનેડા પડે છે એનો જે આરનું મૂલ્ય છે તે 0.12 છે। અને જ્યારે 1981માં ભારતમાં માનવ વસ્તી માપવામાં આવી હતી અથવા તો માનવ વસ્તીની ગણતરી કરવામાં આવી હતી ત્યારે તે આરનું મૂલ્ય 0.0205 હતું। તો આમ આરનું મૂલ્ય જે છે, આરના મૂલ્યના પરિણામ જે છે, આરનું મૂલ્ય જે જુદું જુદું છે તે અહીંયા દર્શાવ્યું છે। અને આપણે કીધું ને કે આરના મૂલ્યની ગણતરી કરવા માટે જન્મદર અને મૃત્યુ દર જાણવું ખૂબ જ જરૂરી હોય છે। આ જે છે ને સ્ટાર લાઇન પોઈન્ટ તમારે યાદ રાખો, આરનું મૂલ્ય શેના ઉપર આધારિત છે અથવા તો શેના આધારે જાણી શકાય અથવા તો આરનું મૂલ્ય જાણવા કઈ બે બાબતો જાણવી જરૂરી છે? જન્મદર અને મૃત્યુ દર। હવે આપેલ સમીકરણ આપણે આગળ જે આ સમીકરણ જોયું, આ ડીએન ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન, એ જે સમીકરણ જોયું એ સમીકરણ કઈ ભાત દર્શાવે છે? તો કે ચર ઘાતાંકી અથવા તો ભૌમિતિક વૃદ્ધિની પેટર્ન દર્શાવે છે। અને ત્યારે આ સમયે ચર ઘાતાંકીય રીતે જ્યારે વૃદ્ધિ જોવા મળે છે ત્યારે વસ્તી ગીચતાનો ટીની સાપેક્ષ જ્યારે આલેખ દોરવામાં આવે તો એ આલેખ જે આકારનો મળે છે, અહીંયા આ જે ગુલાબી લાઈન બતાડી છે, આ જે ગુલાબી લાઈન બતાડી છે એ જે આલેખ દર્શાવે છે, આ જે શેપ દર્શાવે છે, અને અહીંયા લખ્યું છે કે ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન, આ ચર ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે છે। એટલે શું દર્શાવે છે? તો કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી બરાબર, પ્રતિક્રિયાઓ એટલે કે જે પરિબળો છે એ પરિબળો તેને અમાપ રીતે પ્રાપ્ય છે। એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમયની સાપેક્ષ વસ્તી ગીચતા જે છે તે વધતી જાય છે અને ખૂબ શરૂઆતમાં થોડોક સમય પછી ખૂબ જ ઝડપથી વધે છે અને એ જે છે એ જે આકારનો ગ્રાફ બનાવે છે। એટલે અહીંયા વસ્તી વૃદ્ધિ વક્ર, આ જે આકારનો વક્ર છે તે કહેવાય છે અથવા તો જે આકારનો ગ્રાફ છે તે કહેવાય છે। અહીંયા આપણે હજુ આ ગ્રાફને જોઈએ બરાબર છે, તો શરૂઆતના સમયમાં એ ખૂબ જ ઝડપથી છે તે વધતી જાય છે, પછી એક અહીં વસ્તી શરૂઆતના સમય બાદ ખૂબ ઝડપી વધારો, આ શરૂઆતનો સમય છે, આ શરૂઆતના એ સમય શરૂઆતના સમય બાદ તો અહીંયાનો ઝડપી વધારો જોવા મળે છે અને પછી અમુક મહત્તમ સીમા બાદ, એક મહત્તમ સીમાએ પહોંચ્યા બાદ એને એ જે છે તે એકાએક ઘટી જાય છે।
तो आ सतत झड़पी वृद्धि दर છે તે લાંબા સમય માટે ટકી શકતો નથી શું કામ એ લાંબા સમય માટે ટકી નહીં શકે તો કે જ્યારે એના સ્ત્રોત છે બરાબર સતત આ રીતના સંખ્યા વધી જશે પછી તો કે જે એને પોષણની જરૂરિયાત છે ખોરાકની જરૂરિયાત છે રહેઠાણની જરૂરિયાત છે એ બધા પરિબળોમાં ઘટાડો થશે અને ઘટાડાના કારણે એ જે જી આકારના આપણને ગ્રાફ મળે છે ત્યાંથી એક મેક્સિમમ વૃદ્ધિ બાદ એ વૃદ્ધિ છે તે અટકી જશે એ વૃદ્ધિ છે તે ઘટી જશે એટલે ખાસ યાદ રાખીએ કે જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે તે લાંબો સમય નહીં ટકે શું કામ લાંબો સમય નહીં ટકે તો કે અભાવ જગ્યાનો અભાવ એટલે કે વસ્તુ રહેઠાણનો અભાવ થશે પોષણની ખેંચ એટલે કે પોષણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નહીં થાય બીજા જે પર્યાવરણીય પરિબળો જે છે તેમાં પણ ધીમે ધીમે ઘટાડો થતો જશે એટલે એ જે સજીવો છે તે લાંબા સમય માટે ટકી શકશે નહીં આપણને ઉદાહરણ જોઈએ આપણે તો ચોમાસું જ્યારે આવે છે ત્યારે ચોમાસાની અંદર કીટકો જે છે એની સંખ્યા ખૂબ ઝડપથી વધી જાય છે અને પછી તો કે એકાએક તેની સંખ્યા છે તે અદૃશ્ય અથવા તો અદૃશ્ય થઈ જાય છે ચોમાસા દરમિયાન દેડકા પણ આવું થાય છે ચોમાસાની અંદર દેડકા જે છે તેની સંખ્યા ખૂબ વધી જાય અને ચોમાસું પૂરું થાય એટલે દેડકા છે તે ગાયબ થઈ જાય છે એટલે ચોક્કસ પરિસ્થિતિમાં એકાએક વસ્તી જે છે તેની સંખ્યામાં વધારો થાય છે પરંતુ જ્યારે પરિબળો છે એ પરિબળોનો અભાવ ઉત્પન્ન થાય છે અથવા તો તેની પ્રાપ્યતા ઘટે છે ત્યારે એ જે વસ્તી વૃદ્ધિ છે ત્યાંથી અટકી જાય છે એટલે ચર ઘાતાંકીય વૃદ્ધિ જે છે એ સતત ને સતત વધતી નથી રહેતી પણ જેમ એ ગ્રાફ ઊંચો જતો જશે તેમ તેમ તેને પ્રાપ્ય પરિબળો છે તેમાં ઘટાડો થતો જશે અને પછી તો ત્યાંથી તેની વૃદ્ધિ છે તે એકાએક અટકી જશે હવે આપણે એસ આકારના વસ્તી વૃદ્ધિની વાત કરીએ અથવા તો એસ આકારના ગ્રાફની જો વાત કરીએ સોરી હજી થોડું બાકી રહ્યું એટલે આ જે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે એનો જ્યારે વસ્તી ગીચતાની સાપેક્ષ વસ્તી ગીચતા અને સમયની સાપેક્ષ આપણે આલેખ મેળવીએ છીએ ત્યારે જે આકારનો આલેખ મળે છે હવે એ જે મૂળભૂત કલન ગણિત છે એ ચર ઘાતાંકીય વૃદ્ધિ સ્વરૂપે જો તેને અલગ તારવીએ તો એન ટી એટલે કે ટી સમય વસ્તી ગીચતા ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો ઈ રેસ ટુ આર ટી તો ટી એટલે કે ટી સમય એન ટી ઇઝ ઇક્વલ ટુ તો કે ટી સમય પછી વસ્તીની ગીચતા એન ઝીરો શું સૂચવે છે તો કે શૂન્ય સમય એટલે કે જ્યારે શરૂઆત છે તો એ શૂન્ય સમય વસ્તીની ગીચતા પછી આર શું છે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર જે અચળાંક છે અને ઈ શું છે તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે જેનું મૂલ્ય આપણને આપી દીધેલું છે 2.71828 અને ઈ પ્રાકૃતિક લઘુગુણક દર્શાવે છે તમને પણ ખ્યાલ છે આગળ તમે લોગેરિધમમાં અથવા તો તમારે ફિઝિક્સમાં કે એમાં એનો ક્યાંય ઉલ્લેખ આવ્યો જશે એટલે આ રીતના જે આકારનો ગ્રાફ છે એ જે આકારના ગ્રાફને કલન ગણિતની એક ગણતરીની વિશિષ્ટ પદ્ધતિ છે કલનથી જો તેનું સૂત્ર તારવીએ આપણે તો એન ટી ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો ઈ રેસ ટુ આર ટી બરાબર છે આ પ્રકારનું એ સમીકરણ મળે છે એટલે કે અમર્યાદિત સ્ત્રોતોની પરિસ્થિતિમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ છે તે ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે ઓછા સમયની અંદર ખૂબ ઝડપી છે તેની વૃદ્ધિ થઈ જાય છે અને ડાર્વિને તો એવું પણ કીધું કે હાથી જેવો જે સજીવ છે હાથીમાં વૃદ્ધિ ધીમી છે તો એ હાથી જેવા ધીમી વૃદ્ધિ પામતા જે પ્રાણી છે તેની ગીચતામાં પણ રોગ ન હોવાના કારણે એટલે કે અંકુશ ન હોવાના કારણે તેમાં વિશાળ સંખ્યામાં વધારો થાય છે એટલે ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી જે છે તે ઝડપથી નિર્માણ પામે છે પરંતુ એનો જે કદ જે છે અથવા તો એ જે વધારો સતત થઈ રહ્યો છે તે લાંબો સમય સુધી ટકતો નથી અહીંયા એક વાર્તા અથવા તો ઉદાહરણ આપ્યું છે રાજાનું અને એનું ચેસ રમે છે શતરંજ રમે છે એના આપણે અહીંયા ધ્યાને નથી લેતા બરાબર છે પણ અહીંયા પછીનું જે ઉદાહરણ આપ્યું છે એની માટે આપણે વાત કરીએ તો પેરામિશિયમ જે છે ખૂબ નાના કદના છે
पेरामिशन विषय जो विचारीए तो व्यक्तिगत संख्या थी शुरू करिए अने द्विभाजन द्विभाजन द्वारा एनी संख्या में वधारो थाय छे अने दरेक दिवसे तेनी संख्या में दाखला तरीके बे गणो वधारो थतो होय दरेक दिवसे संख्या में बे गणो वधारो थतो होय तो थोड़ा दिवस में तेनी वस्तीनु कद जे छे ते अमाप रीते वधी जशे एटले के आपणे गणतरी पण न करी शकीए एटली संख्या में तेनो तेनो वधारो छे ते जोवा मळे छे। संभाव्य वृद्धि अथवा तो लॉजिस्टिक ग्रोथ एक्सपोनेंशियल अथवा तो चर घातांकीय में स्त्रोतो छे अमर्यादित हता परंतु अहीं संभाव्य वृद्धि में स्त्रोतो अमर्यादित नथी बराबर छे एटले प्रकृति में कोई पण वस्तीनी पासे एटला अमर्यादित स्त्रोतो नथी होता के ते चर घातांकीय वृद्धि थती रहे। खरेखर वास्तव में तो शुं छे के आवुं चर घातांकीय वृद्धि क्यारे जोवा मळशे तो के क्यारेक आवी ऋतुकीय चोक्कस परिस्थिति दरमियान ज जोवा मळशे परंतु हकीकत में कुदरत में शुं बने छे तो के कोई पण वस्ती पासे एटला अमर्यादित स्त्रोतो होता ज नथी मर्यादित स्त्रोतो ज होय छे एटले बधी ज वृद्धि दरेक वखते वस्ती में आवी चर घातांकीय वृद्धि छे ते थई शकती नथी અને તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે બરાબર। હવે શું થાય મર્યાદિત સ્ત્રોતો મર્યાદિત થાય છે અને વસ્તીમાં કોઈ એક સ્ત્રો મર્યાદિત સ્ત્રોત માટે વ્યક્તિગત સજીવો વચ્ચે તો કે સ્પર્ધા અથવા તો હરીફાઈ થાય છે અને અંતે તો કે યોગ્યતમ વ્યક્તિગત સજીવ છે તે જીવિત રહે છે બરાબર। જે હરીફાઈ જીતે છે વ્યક્તિગત સજીવ છે જીવિત રહે છે અને એ પ્રજનનક્ષમ સંતતિઓનું નિર્માણ કરશે એટલે આ રીતના તો કે સંભાવ્ય વૃદ્ધિ દર સંભાવ્ય વૃદ્ધિ જે છે તે વસ્તીમાં જોવા મળશે। પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાનની આસપાસ નિવાસસ્થાનની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોત હોય છે અને તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી ત્યારે એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ પ્રકૃતિની વહન ક્ષમતા કહેવાય છે બરાબર। એટલે કે દરેક જે વસ્તી છે એ વસ્તી પાસે જે એના સ્ત્રોતો છે એ સ્ત્રોતો ચોક્કસ સંખ્યા સુધી જ એ સજીવોને નિભાવી શકતા હોય છે બરાબર। તો એ જે ક્ષમતા છે તેને તેની વહન ક્ષમતા એટલે કે કેરિંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આપણે બીજી રીતને એવું કહીએ કોઈ પણ વસવાટમાં કોઈ પણ જાતિની વસ્તીમાં વધુમાં વધુ કેટલા સજીવો અસ્તિત્વમાં રહી શકે છે એ બાબતને જે તે પર્યાવરણ અથવા તો તે પર્યાવરણ અથવા તો તે વસવાટની વહન ક્ષમતા કહેવાય બરાબર। દાખલા તરીકે સાયકલ છે સાયકલ ઉપર બે વ્યક્તિ બેસી શકે વધીને ત્રણ વ્યક્તિ તો એ સાયકલની વહન ક્ષમતા થઈ। આપણી પાસે લીટરની બોટલ છે તો તેની અંદર આપણે એક લીટર પાણી કે એક લીટર દૂધ કે એક લીટર શરબત ભરી શકીએ તો એની વહન ક્ષમતા છે બરાબર। ક્લાસરૂમની અંદર તમારી જે બેન્ચ છે બેન્ચ માનો કે ત્રણની બેન્ચ છે તો વધીને ચાર જણા કદાચ તમે બેસો પણ પાંચમી વ્યક્તિ પછી ત્યાં બેસી શકતી નથી તો મેક્સિમમ એની વહન ક્ષમતા શું છે તો કે ચાર વિદ્યાર્થીઓને બેસી શકે છે। વાહનમાં પણ વહન ક્ષમતા છે સીસી બતાડે છે ત્યાં 100 સીસી છે 80 સીસી છે તો એ કેરિંગ કેપેસિટી છે। તો વસ્તીમાં પણ કેરિંગ કેપેસિટી જોવા મળે છે કે મેક્સિમમ એ કેટલા સજીવોને નિભાવી શકશે તો એ વસ્તીની વહન ક્ષમતા કેરિંગ કેપેસિટી તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે પછી તો કે ઝડપથી વૃદ્ધિ અવસ્થા અને ત્યાર પછી તો કે મંદ વૃદ્ધિ અવસ્થા જોવા મળે છે આપણે હમણાં ગ્રાફમાં બતાડીએ છે અને છેવટે તો કે સ્થાયી થાય છે સ્ટેડી થઈ જાય છે અને અનંત સ્પર્શી વૃદ્ધિ અવસ્થાઓ આવે છે। જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચે છે ત્યારે વસ્તી ગીચતાને
टी समय सापेक्ष आलेखित करता एस आकार वक्र है। अपने जुए ग्राफ फरी तो आज ब्लू कलर की लीटी बता रही है, या ब्लू कलर की लीटी जो सिग्मोइड कर्व कहवाय, आ सिग्मोइड कर्व कहवाय। तो आप शू कीधु सिग्मोइड कर्व मे आप आग बात करी, शू बात करी, त्रण तबक्का जोवा मळे छे। शुरुआत में धीमी वृद्धि अवस्था है, पची तो के झड़पी वृद्धि अवस्था है, पची तो के मंद वृद्धि अवस्था है। तो अँ जुए आज आज भाग है अँ तो आ शुरुआत में झड़पी शुरुआत में धीमी वृद्धि है, पची तो के झड़प थी वधे छे, पची पाची तो के धीमी पड़े छे, फरीथी तो के अहीं वस्ती वृद्धि छे ते धीमी पड़े छे। ने अहीं ज्यारे नी वहन क्षमता जे डैश डैश लाइन बताड़ी छे अने अहीं के लिख्यो छे, के एनी वहन क्षमता छे, अने ज्यारे अहीं वहन क्षमताए पहोंचे छे त्यारे त्यां स्थायी अथवा तो स्थिर थाय छे, बराबर छे, त्यां ए स्थिर थई जाय छे। अनंत स्पर्शी वृद्धि अवस्था एटले के त्यां पछी स्थिर थई जाय छे। तो आ जे आकार मळे छे ते एस आकार नो एटले के सिग्मोइड कर्व तेने कहेवामां आवे छे। आ प्रकारनी वस्ती वृद्धि ने वुर्स्ट अथवा वुर्स्टफुल अथवा तो संभाव्य वृद्धि छे, संभाव्य वृद्धि तरीके पण ओळखवामां आवे छे। અને અહીંયા તેનું સમીકરણ ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન, એન ઇઝ ઇક્વલ ટુ ટી સમય વસ્તી ગીચતા, અહીંયા પણ કે પણ આવશે, સોરી અહીંયા સમીકરણમાં કંઈક ભૂલ છે, અહીંયા સમીકરણમાં ભૂલ છે, ડીએન બાય ડીટી નહીં આવે સમીકરણમાં, પરંતુ એ સમીકરણમાં ત્યાં ફેર છે, થોડુંક કદાચ ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, કેમ કે કે નથી બતાડેલો ત્યાં, વહન ક્ષમતા છે નથી બતાડેલી ત્યાં। જ્યાં ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન કૌંસની અંદર કે માઇનસ એન અપન કે, અહીંયા સમીકરણ થોડું અધૂરું છે સોરી, એટલે કે માઇનસ એન અપન કે, એટલે ત્યાં એન ઇઝ ઇક્વલ ટુ ટી સમય વસ્તી ગીચતા, આર છે તે પ્રાકૃતિક અચળાંક છે અને કે છે તે વહન ક્ષમતા છે, કેરિંગ કેપેસિટી છે। અને આ પ્રમાણે આપણે જોઈએ, બરાબર છે, તો કે મોટા ભાગના પ્રાણીઓ જે છે પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટેના સ્ત્રોતો છે તે મર્યાદિત હોય છે, અને જલ્દીથી કે પછીથી આ મર્યાદિત થવાવાળા હોય છે, બરાબર, અથવા જે સ્ત્રોતો છે મર્યાદિત હોય છે, અને એ કાં તો ઝડપથી કે પછીથી સ્ત્રોત મર્યાદિત તો થવાનો છે, આથી સંભાવ્ય વૃદ્ધિ જે છે તે વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે। વૃદ્ધિ દર ક્યારેય કુદરતની અંદર અથવા તો પ્રકૃતિની અંદર જે જે આકાર એટલે કે ચરઘાતાંકીય વૃદ્ધિ છે તે કાયમ માટે દરેક વસ્તીમાં જોવા નથી મળતી, પરંતુ જે સંભાવ્ય વૃદ્ધિ પેટર્ન છે તે વધારે વાસ્તવિક એનું જે વૃદ્ધિ દરનું મોડેલ છે તે દર્શાવે છે તેવું આપણે કહી શકીએ છીએ। એટલે સંભાવ્ય વૃદ્ધિ દર, આ સંભાવ્ય વૃદ્ધિ દર, અને હકીકત એવું થાય છે પહેલાં શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હોય, પછી ખૂબ ઝડપી થાય, અને પછી તો કે ધીમે ધીમે ઘટે, અને અહીંયા સ્ટેડી અથવા તો સ્ટેબલ, સ્ટેબલ એટલે માઇનોર ફેરફાર થતો હોય છે, બહુ મોટો ફેરફાર ત્યાં થતો હોતો નથી। અને અહીંયા જો અહીંયા દર્શાવ્યું છે ત્યારે વસ્તી વહન ક્ષમતાએ પહોંચે છે ત્યારે આ સમીકરણ મળશે ડી ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન કે માઇનસ એન અપન કે, એટલે કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરે છે ત્યારે આ સિગ્મોઇડ આલેખ છે તે જોવા મળે છે, કે છે એ વહન ક્ષમતા છે। તો આ રીતના વસ્તી વૃદ્ધિ અને વસ્તી વૃદ્ધિના પ્રકાર, આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે। થેન્ક યુ।